પંચમહાલ જિલ્લામાં આવેલી ફોરેસ્ટ વિભાગ શિવરાજપુર રેન્જમાં વેડ ગામ તરફથી મહુડાના લાકડા ભરેલો ટેમ્પો આવી રહ્યા હતા ત્યારે તલાવડી રાઉન્ડના ઇન્ચાર્જ તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે ટેમ્પાની તલાશી લીધી હતી ટેમ્પામાં મહુડાના લાકડા ભરેલા હતા અને વન્યપ્રાણી શિવરાજપુર રેન્જ દ્વારા ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો હતો વન્યપ્રાણી વિભાગ વડોદરામાં આવેલા હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક સુરબાર ગામથી પસાર થતા હતા ત્યારે તલાવડી રાઉન્ડના ઇન્ચાર્જ ફોરેસ્ટ સરળાબેન વસાવા તલાવડી બીટના બીટગાર્ડ તેમજ વોચમેનો સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે બે ટેમ્પો મહુડાના લાકડા ભરીને પસાર થઈ રહી હતી ટેમ્પાની તલાશી લેતા પ્રતિબંધિત એવા મહુડાના લાકડા ભરેલા હતા જ્યારે ટેમ્પો ચાલક પાસે કોઈ પાસ પરમિટ ના હોવાના કારણે બંને ટેમ્પો ફોરેસ્ટ વિભાગ દ્વારા શિવરાજપુર ફોરેસ્ટ વિભાગની રેન્જમાં લાવી ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જ્યારે આ બાબતની પૂછપરછ કરાતા ટેમ્પો ચાલકના ડ્રાઈવરે જણાવ્યું કે વેડ ગામથી રાખેલ ખેડૂતોના ખેતરમાંથી કાપીને લઈ જતા હતા ત્યારે આ બંને ટેમ્પો ચાલક પાસે ટેમ્પો પાસ પરમિટ વગરની જણાતા શિવરાજપુર રેન્જ કચેરીએ મૂકી દેવામાં આવી મહુડાના લાકડા કાપીને ટેમ્પામાં લઈ જતા હતા તે બિનકાયદેસર હોવાનું જણાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે તલાવડી રાઉન્ડમાં ફેરણો કરતા અમને સુરબાર ગામથી બે લાકડા ભરેલી ગાડીઓ જોવા મળેલ હતી તો અમે એમની પૂછપરછ કરતા એ લોકોએ અમને કીધું કે બિન પરમિશનની લાકડા ભરેલા છે તો અમે એ ગાડી અમારા શિવરાજપુર કેમ્પસમાં લાવીને અમે એની કાયદેસરની કાર્યવાહી કરી છે કિરણ ગોહિલ લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ